મહિલા શક્તિ કેન્દ્ર અને સરગમ યુવા મંડળ દ્વારા મહિલા દિવસ નિમિત્તે સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે દીવ જિલ્લા કલેક્ટર શ્રીમતી સલોની રાય ઉપસ્થિત રહ્યા હતા. દીવમાં મહિલા શક્તિ કેન્દ્ર અને સરગમ યુવા મંડળ દ્વારા દીવના આસુપાલવ હોલ ખાતે મહિલા દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી. આ પ્રસંગે દીવ જિલ્લા કલેક્ટર શ્રીમતી સલોની રાય ખાસ ઉપસ્થિત રહ્યા હતા. સાથે દીવ મામલતદાર ચંદ્રહાસ વાજા, હેલ્થ ઓફિસર KY સુલતાન, નવોદય વિદ્યાલયના પ્રિન્સિપાલ SN કાંબલે, સરગમ યુવા મંડળના ફાઉન્ડર વિનોદ જેઠવા વગેરે ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમનો શુભારંભ દીપ્રાગટ્ય કરી કરવામાં આવ્યો. આ પ્રસંગે જિલ્લા કલેક્ટર શ્રીમતી સલોની રાયે મહિલાઓને સંબોધિત કરતા જણાવ્યું હતું કે આ જમાનામાં હવે મહિલાઓ અને પુરુષો એક સમાન છે, પરંતુ હજી ક્યાંક ને ક્યાંક અમુક અંશે મહિલાઓને પરિવાર દ્વારા સવાલો પૂછવામાં આવી રહ્યા છે. એટલે અમુક બાબતે હજી મહિલાઓ સ્વતંત્ર નથી અને જૂના રિવાજો હજુ પણ અમુક જગ્યાએ મહિલાઓ પર થાપવામાં આવી રહ્યા છે. મહિલાઓ આજે દરેક ક્ષેત્રે પોતાનું હલકું સ્થાન ધરાવે છે. દીવમાં પણ બધા ક્ષેત્રે મહિલાઓ આગવું સ્થાન ધરાવે છે. આ કાર્યક્રમ અંતર્ગત નાની બારાઓ અને યુવતીઓ દ્વારા અનેક આકર્ષક સાંસ્કૃતિક કાર્યક્રમોની પ્રસ્તુતિ આપવામાં આવી હતી. કાર્યક્રમના ઉપલક્ષમાં બહોળી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવા મહિલા શક્તિ કેન્દ્ર અને સરગમ યુવા મંડળના સ્ટાફ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી. મીનાક્ષી ગઢવી, JNSTV, દીવ. આભા મહેતા, મહિલા કલ્યાણ અધિકારી, મહિલા શક્તિ કેન્દ્ર દીવ દ્વારા અને સરગમ યુવા મંડળ દીવના સંયુક્ત ઉપક્રમે આજરોજ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે કલ્ચરલ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવેલું હતું, જેમાં બહોળી સંખ્યામાં મહિલાઓએ ભાગ લીધેલો હતો, જેમાં કલેક્ટર મેડમ દ્વારા મહિલાઓને કઈ રીતે અને વિશ્વ મહિલા દિવસ નિમિત્તે અમે અહીંયા જે સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કર્યું છે, આ સાંસ્કૃતિક કાર્યક્રમમાં દીવ જિલ્લાના સન્માનિત કલેક્ટર ઉપસ્થિત રહ્યા અને સાંસ્કૃતિક કાર્યક્રમની અંદર અમારા જે મહિલા સદસ્યો છે, જેમાં અમારી મહિલા વિંગ, બાળકોની જે વિંગ છે, ચિલ્ડ્રન વિંગ, એ તમામ વિંગ દ્વારા અહીંયા અમે ક્રિએટિવ ડાન્સ, રાજસ્થાની ફોક ડાન્સ અને સાથે સાથે બેટી બચાવો ઉપર ખાસ કરીને અમે સોંગ અહીંયા રજૂ કર્યા. આ કાર્યક્રમમાં અમારા સમુદાય અમની સલોની રાય મેડમ ઉપસ્થિત રહ્યા, એમની સાથે મામલતદાર સાહેબ, એમની સાથે હેલ્થ ઓફિસર આરોગ્ય.